હવે તમે પહેલા તો એક વિચાર કરો કે તમે જ્યારે જન્મ્યા ત્યારે તમારી પત્ની હતી નથી, તમે જન્મ્યા એ ઉપરવાળાના આધીન છે, એને તમને સમય આપ્યો છે, એ સમયે તમારો જન્મ થયો, મૃત્યુ એના આધીન છે. તો પત્ની આવવાથી મૃત્યુ કઈ રીતે થાય? જો આ પ્રમાણે આપણે જોવા જઈએ તો જિંદગીની અંદર આઠમા સ્થાનના જે મંગળ પડ્યા છે એના ક્યારે લગ્ન ના થાય, અને આવી કુંડલીઓ બહુ આવે છે. બરાબર છે, આવી કુંડલીઓ બહુ આવતી છે, એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું. બીજું કે જ્યોતિષ મિત્રોને પણ એટલું કહી દઉં, આપણા જે મિત્રો છે એમને પણ કહી દઉં કે તમે જ્યારે પણ કુંડલી પહેલા તો તમારા બાળકની કે બાળકીની જ્યારે ચેક કરાવો છો ત્યારે એ વસ્તુ બહુ જ ધ્યાનમાં રાખો કે 100% તમારા બાળકને કેવો મૃત્યુ મળવાનો છે અને એના આધીન કામ કરો. બરાબર છે. જો એક વસ્તુ બીજી કહી દઉં કે ઘણીવાર કોઈ બેન કહેતા હોય છે કે મારી બાળકીને તો સારો જોઈએ, સારું ઘર જોઈએ, ગાડી જોઈએ, પણ શું તમારી બાળકીને ગાડી જોઈએ છે કે પ્રેમ જોઈએ છે? બરાબર છે, તો એ વસ્તુ પણ મહત્વની છે. પ્રેમ મળે, ગાડી નથી, કોઈ જ વાંધો નહીં. બરાબર, પણ માતા પિતા દબાણ કરતા હોય છે કે આવો જોઈએ, પછી તકલીફમાં મુકાતા હોય છે. અમે તો કુંડલી મેળવીને કર્યું હતું તો પણ આ વસ્તુ થઈ ગઈ, તેની પાછળના બધા કારણ આ જ છે ભાઈ. બિલકુલ. અને ક્યાંક ને ક્યાંક જે લોકોની માન્યતા હોય છે કે લગ્ન થશે તો જીવન પૂરું થઈ જશે, જે હમણાં તમે વાત કરી, કદાચ શ્રદ્ધા નહીં પરંતુ અંધશ્રદ્ધાનું અંધશ્રદ્ધા, અંધશ્રદ્ધા ટોટલી અંધશ્રદ્ધા કહેવાય. કે મંગળ ક્યારે કોઈનું અંગમંગળ કરતો નથી. બરાબર છે, એટલે આ વસ્તુ બહુ ધ્યાન રાખવાની જરૂર છે. મંગળ અમંગળ કરતો નથી. કોલર મિત્ર જોડાઈ ગયા છે, જોઈ લઈએ તમનો પ્રશ્ન. યસ. હેલો. 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 જી, કોણ વાત કરી રહ્યા છો? રાજીવભાઈ. રાજુભાઈ, આપની જન્મ તારીખ જણાવો છો, શું પ્રશ્ન છે આપનો? આપનો પ્રશ્ન શું છે? જન્મ તારીખ. હેલો. હેલો. હા, મારી જન્મ તારીખ છે 19/5/88. 19/5/88. 5 કે 7? અને જન્મ તારીખ 5 કે 7? 19/5/19 મે. અને સમય શું ચાલવાનો? પહેલા ફરતી કામ. અચ્છા, ફરી એકવાર આપનું નામ જણાવી દેશો. મારો કોઈ સે રીતે પૂછવાનું છે? આપનું નામ પહેલા તો જણાવો. શું કેવું છે એમ? બેન, આપનું નામ પહેલા તો જણાવી દેશો. આપનું નામ જણાવશો? હિના. હિના. હિના બેન, ઓકે. અને જન્મ સ્થળ કયું છે આપનું? તારીખ કન્ફર્મ કરજો. અને તારીખ છે આપની 19/5/1988. 19/7/19 જુલાઈ. ઓકે. અને આપનો જન્મ સમય શું છે? જન્મ સમય 4 વાગે. સવારે કે સાંજે? સવારે 4 વાગે. ના, રોંડે. સાંજે 4 વાગે. તો પ્રથમ તો ઇનાબેન આપને જણાવી દઉં કે આપણે પ્રોપર્ટી સ્થાન ની અંદર જે રાહુ નું બિરાજમાન થવું ને શનિ ના ઘરમાં બેસવું, એટલે શનિ મહારાજ પણ 4થા સ્થાને તમારો જોઈ રહ્યો છે, એટલે તમારા જે મકાન માટેના યોગની અંદર થોડી ઉણપ આવે, મકાન જલ્દી ના થાય. તમારા જીવનની અંદર તમારા 28 વર્ષ પછીના મકાનના યોગ છે, કે અત્યારે તમારા 25 વર્ષ અને 12 દિવસ થયા છે. જ્યારે 28મું વર્ષ બેસશે ત્યારે આ કેલ્ક્યુલેશન પ્રમાણે જોવા જઈએ તો તમારું મકાન થવાનો યોગ છે. બીજું એક વસ્તુ કહી દઉં કે બેન, તમને મકાન જૂનું મળવાના યોગ પણ છે, એટલે ચિંતા કર્યા વગર જો જૂનું મળે તો પહેલા લેજો. કે તમારા ઘરની અંદર કોઈ વ્હીકલ, કોઈ પણ વસ્તુ જૂની આવવાથી તમને વિશેષ બેનિફિટ થાય એવું આ કુંડલી તમારી બતાવી જાય છે બેન. અને બીજી એક વસ્તુ આપને ખાસ જણાવી દઉં કે જીવનમાં ઘણી વાર એકલતા ભોગવો છે, એકલતા ના ભોગવશો, બધા જોડે હળી મળીને રહેવાનો પ્રયત્ન કરો. જીદી ના બનશો તો તમારું મકાન 28 વર્ષ નહીં, આવતા વર્ષે પણ થવાના ચાન્સ છે બેન. બરાબર છે. શ્રી ગણેશાય નમઃ. જી, એટલે ક્યાંક ને ક્યાંક હજી 4-5 વર્ષમાં મકાન તેમનું થવાની પૂરેપૂરી શક્યતા છે. ને જે રીતે આપણે વાત કરી કે કદાચ ઘણાની અલગ અલગ પ્રકારના સ્વભાવ હોય છે, હિનાબેનની જો વાત કરવામાં આવે તો જો કદાચ વધારે ભણી ભણીને આપણા મત મુજબ તો કદાચ વહેલું મકાન પણ થવાની શક્યતા છે. બિલકુલ બિલકુલ. તો આપણે જે જનરલી જોતા હોઈએ છીએ કે ઘણા લોકોને અનેક પ્રકારના પ્રોબ્લેમ થતા હોય છે, કદાચ જે મંગળ દોષ છે એ બધી વાત તો બરોબર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની એક્સપેક્ટેશન અને ડિમાન્ડ પણ એટલી જ જવાબદાર છે. હા, એટલી જ જવાબદાર છે. કેમ કે એનું કારણ કહી દઉં કે જે ઘરના વ્યક્તિઓ એક્સપેક્ટેશન કરતા હોય છે, વ્યક્તિ પોતે એક્સપેક્ટેશન કરતું હોય છે કે મારે આવવું જોઈએ. એટલે એક જ વસ્તુ જણાવી દઉં, જ્યારે કુંડલી મેળાપક પણ કરતા હોય છે ને, 36 માંથી 34 મળે, 36 માંથી 30 ગુણ મળે તો પણ લગ્ન જીવન બગડતું હોય છે. તો એની પાછળનું કારણ શું છે? બસ આ જ કારણ છે. છોકરીને જોઈએ છે મને હરવા ફરવા લઈ જાય માણસ, એક રજાનો દિવસ હોય તો મને ફરવા લઈ જાય, મને ખાવા પીવાનું હોટલમાં ફરવું ગમે છે જો મને લઈ જાય તો સારું, પણ
એ વખતે જ્યારે મેરેજ માટેની વાત હોય ત્યારે દરેક વસ્તુની હા પાડતો હોય છે વ્યક્તિ, પણ જ્યારે લગ્ન થાય પછી નથી કરતો. કે આ વસ્તુ પહેલા તો જોવાની જરૂર છે કે એ વ્યક્તિની કુંડલીની અંદર આ યોગ છે કે નહીં હરવા ફરવાના, બરાબર છે? ફક્ત એક કે એના ઉપર તમે તારણ ના મેળવી શકો, જેમ એક્સરે હોય તો જ ડોક્ટર એની માહિતી આપી શકે. ફક્ત તમે કહો મને અહીંયા દુખે છે ને, ડોક્ટર પહેલા તેને મારે એક્સરે કરવો પડે, મારે ચેક કરવું પડે. એમ જ્યાં સુધી આ એક આકાશીય ગ્રહનો નકશો તે એક્સરે છે, જ્યાં સુધી કુંડલી ના ચેક કરે ત્યાં સુધી સામેવાળાના મનની અંદર શું છે બરાબર એ ક્યારેય ખ્યાલ આવતો નથી. એટલે પહેલા તો પ્રોપર તમારી કુંડલીની અંદર કેવો વ્યક્તિ જરૂરી છે, કેવો વ્યક્તિ દેખાય છે, અને તમે જે ચાહો છો એ તમે આમનામ બેસી રહેશો તો મળશે કે નહીં એ વસ્તુ જાણવાની બહુ જરૂરી. કેમ કે મેં પહેલા જ કહ્યું કે જ્યારે વ્યક્તિની કુંડલીની અંદર ઉંમરમાં ડિફરન્ટ વાળો વ્યક્તિ બતાવતો હોય છે ત્યારે એ એને લેવા તૈયાર હોતું નથી, અને એટલા જ માટે લગ્નમાં વિલંબ થતા હોય છે અને એ આગળ જતા વિલંબ થતું હોય. બીજી એક વાત કહી દઉં કે લગ્ન માટે આપણે સાતમા સ્થાનને બહુ જરૂરી ગણીએ છીએ, કે સાતમું સ્થાન જ પત્ની સ્થાન છે અને સાતમા સ્થાનથી જ વ્યક્તિ આગળ આવી શકતો હોય છે. ઘણીવાર આપણે નથી કહેતા કે વ્યક્તિના લગ્ન પછી, દરેક જ્યોતિષ મિત્રો કહેતા હોય છે કે તારો લગ્ન પછી ભાગ્યોદય છે, કે એક જરૂરી નથી આ વસ્તુ, પણ એક વસ્તુ જોવામાં આવે છે કે એની લાઈફની અંદર કોઈ વ્યક્તિનો ઉમેરો થવો એટલે એના બીજા ગ્રહો એને સપોર્ટ કરતા હોય છે, એની લાઈફ બદલાઈ જતી હોય છે, બરાબર છે? બની શકે કે આ વ્યક્તિ આપણી ભાષામાં કહે ને કે અસ્તવ્યસ્ત રહેતો હોય, પણ એની કુંડલીમાં સામેવાળા કુંડલીનો જો યોગ મળે ત્યારે એ વ્યક્તિ થોડી સમજદાર થતી હોય છે, આગળ એના સમયને સાચવતી હોય છે, કે એને ખ્યાલ આવે છે કે કોઈ વ્યક્તિ મારી જોડે જોડાયો છે એને પણ મારે આગળ લાવવાનું છે, એની તકલીફોને દૂર કરવાનું છે. તો એટલે એમ કહેવાય છે કે એની લાઈફસ્ટાઈલની અંદર આ પ્રમાણે ચેન્જ આવી જતો હોય. તકલીફો વહેંચવાથી જે ઓછી થાય છે. બીજા કોલમ ઉપર આપણે જોડાઈ ગયા છે. હેલો 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 જી, કોણ વાત કરી રહ્યા છો? ભારતીબેન, જણાવશો આપનો પ્રશ્ન શું છે? તારીખ પહેલા મારા બાબાનું નામ પરાગ છે, એની જન્મ તારીખ છે 12/4/87. ઓકે, 12/4/87. ઓકે, અને તેમનો જન્મ સ્થળ શું છે? અમદાવાદ. અને તેમનો જન્મ સમય? અમદાવાદ. જી, તેમનો જન્મ સમય શું છે? સવારે 10:05. સવારે 10:05. જી જી જી, સવારે 10:05. ઓકે, તમને પ્રશ્ન જણાવશો. ભારતીબેન, આપને એક રિક્વેસ્ટ કરવા માંગીશ કે આપના ટીવી નો અવાજ ચાલુ છે તો પ્લીઝ પેલા ટીવી નો અવાજ એકદમ મ્યુટ કરી દો. જી બેન, પેલા તો તમે જે તારીખ આપી છે તમારી બરાબર છે, 12 એપ્રિલ 1987. અને સવારે 10:05 નો જન્મ અને અમદાવાદ નો છે, એકદમ રેડી છે? હેલો. તો બેન, આ પ્રમાણે 12મા સ્થાનમાં મંગળ આવતો જ નથી આ વ્યક્તિની કુંડલીની અંદર. પરાગભાઈની લગ્ન સ્થાનની અંદર મંગળ છે. હા, લગ્ન સ્થાનની અંદર આનો મંગળ છે. બીજી એક વસ્તુ આપને જણાવી દઉં કે આ મંગળ એની કુંડલીમાં લગ્નમાં બેઠો છે, પણ એને લગ્ન જીવનમાં તકલીફ કરવા માટે શનિ જવાબદાર બની શકે છે. કેમ કે મંગળ તો એક યુવાનીનો કારક છે, એના થર્મોડાયનેમિકમાં ટાઈમે કામ કરાવતો હોય છે, પણ શનિ એવો ગ્રહ છે કે 2.5 વર્ષ જે રહે છે એક ખાનાની અંદર, તો એ પ્રમાણે એ અસર કરીને બીજું કે આ વ્યક્તિ એ કોઈના ઉપર ભરોસો નથી મૂકી શકતો અને ઉગ્ર દિમાગી બહુ થઈ જતો હોય છે. એની અત્યારે દશા પણ જે મંગળની ચાલી રહી છે. બીજી એક વસ્તુ આપને જણાવી દઉં કે આની કુંડલીની અંદર મંગળની ઇફેક્ટ જે થઈ રહી છે એ વૃદ્ધ અવસ્થાનો છે, એટલે એટલી અસર નહીં કરે બેન, બરાબર? તો મંગળથી જરાય ગભરાશો નહીં. મંગળ એના જીવનની અંદર એની ગાડી પણ ફાસ્ટ ચાલતી હોય છે બેન, જો હું તમને કહું, બરાબર છે? જ્યારે વ્હીકલ ચલાવે છે ને ત્યારે તેને ફાસ્ટ દોડવું ગમે છે. તો એક વસ્તુ આપને જણાવી દઉં કે એની કુંડલીમાં બુધનું બળ આપી દો. એની કુંડલીમાં બુધ બહુ જ ખરાબ છે, એને ઘણીવાર ચામડીના પ્રોબ્લેમ પણ થશે અને એ જ વસ્તુ આગળના મેરિડ લાઈફમાં પણ પ્રોબ્લેમ કરી શકે, એટલે મંગળથી ગભરાશો નહીં. સપ્તમ સ્થાનની અંદર બેઠેલો શનિ મંગળને જોઈ રહ્યો છે, દોષકારક રહેતો નથી બેન, કોઈ ટેન્શન ના કરશો, આ મંગળ દોષકારક નહીં કહેવાય. એટલે તમે મંગળ વાળી પણ છોકરી લઈ શકો અને મંગળ વગરની પણ છોકરી લઈ જશો, બરાબર છે? અને બીજી એક વસ્તુ કહી દઉં કે એનો ચંદ્ર, એનો મન બહુ ખરાબ છે, એટલે તમારી જોડેનું એટેચમેન્ટ થોડું વધે એવા પ્રયત્નો કરો બે. શ્રી ગણેશાય નમઃ.